હારાની માગણી એટલે કરે છે. આ શબ્દોની મજા છે, આ શબ્દોની રમત છે. જોકે બધા આમાં રાજકીય માણસોને સમજની બધા બેઠા હોય, હું થોડું થોડું લાગવું પડતું હોય, કારણ કે રેડીમેડ દુકાન જે ઊંચું હોય આમાં બધું નીકળતું હોય, પણ સમાજ નોંધ લીએ છે. અને સમાજ નોંધ લે તો જેટલા રાજકીય બેઠા છે ને એટલા અનકો સમાજ નોંધ ન લે તો કાંઈ નહીં. પણ તુલસીદાસજીએ કીધું છે ને, એની ચોપાઈ તમે નોંધ લેજો. શું કીધું છે? કે જી નહીં રાજ પ્રિય પ્રજા હે દુખારી, તો સોનુપ યવસ નરક અધિકારી. જી નહીં રાજ પ્રિય પ્રજા હે દુખારી. જેને સત્તા પ્રિય હોય, જેને અધિકાર પ્રિય હોય, જેને મોટાઈ પ્રિય હોય, અને જો એને ત્યાં બિહાડનારી પ્રજા દુઃખી હોય તો સો નૃપ અવશ નરક અધિકારી, અવશ્ય નરકનો અધિકારી થાય. જે નહીં રાજપ્રી, આ તો કળયુગ સમય. લલિત દાંત ગાડે, હા બધા મંડળ રાખવું છે, હું ઓળખું ને, એટલે પણ મજા આવશે. આ તો હવે તો ઘણા બધા પગડમ ઓછા થઈ ગયા છે, બહુ હવે પ્રચારની જરૂર નથી. હજી એમ કે 10 વર્ષ આવું નવું શિક્ષણ રહ્યું ને તો પ્રચાર કરવા નીકળવાની જરૂર નહીં પડે. હો, મનમાં નક્કી જ કરી લે, માણસને ખબર જ છે. પેલા ચૂંટણી આવતી ને બહુ મજા આવતી. હા, અને ગામડાના માણસ એવા તૈયાર થઈ ગયા, તમે હજી પગરખા ન ઉતારે ને ત્યાં કે આપણા ઘરની જરાય ચિંતા કરવાની નથી. હો, મેરામણને ગયા જેવું છે. પછી મેરામણનું ઘર હોય 3 ખેતરમાં સેટું, ન્યા અડધી રાતે તગડે તો ઓલીએ ઓલા એ પાછો હાવ છે ને, અહીંયા જવાબ તૈયાર જ રાખ્યો હોય. સમજો, હા એ પાછા કંટ્રોલની હિંમત તગડે, આખી રાત વાયેલ કૂતરાને જેમ રખડાવે ને એમ જ રખડાવે. હા, બહુ સમાજ તૈયાર, ક્યાંય પગરખાં ઉતારવા ન દીયો, વાંથી વાં તગડે ને વાંથી વાં તગડે. હા, પછી આપણને થાય કે ઓલું વાયેલ કૂતરું રખડતું હોય ને. આ સમાજ એટલો તૈયાર છે. હા, એ આપણને લાગે કે ભોરો છે, બહુ ઝીણું ઝીણું જોનારો છે, પણ કાળ કાળનું કામ કરે, વખત વખતનું કામ કરે, સમય સમયનું કામ કરે, કોઈનું ડાપણ હાલતું નથી. કોઈ એમ કે મેં આમ કરી લઈ નહીં, કર્મ ઉદિત થાય, કર્મ અસ્ત થાય, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જશું કરે તાસુ ફલ ચાખા. તો કર્મને પ્રધાન બનાવી દીધું છે. પણ આપણે રાજકીય વાતો ઉપર કે રાજકીય અમારે કઈ ઉત્કર, અમારે તો લીંબુ પાણીની જેમ રહેવું પડે. બીજું, અમારી તો એ મજા એ છે કે મેં આજ બેઠા બેઠા કૃષ્ણના ભજન ગાતા હોય, કાલે ક્યાંક બેઠા બેઠા રામાપીરના ગાતા હોય, પ્રમદી મેલડીના ગાતા હોય, આ તમારા દીકરા લગ્ન ગીત ગાતા હોય, કાલે કોકના મરહિયા ગાતા હોય, એટલે અમારે કોઈ પક્ષમાં કે કોઈ વાતમાં કે ક્યાંય અમારે જવાનું હોય નહીં. પણ એક વાત નક્કી માનવી, હું રામ મામાને કહેતો આવ્યો તેને ઘરે ચા પાણી પીતા, પછી આવ્યો મામાએ ફેરા હતા, એમને કહેતો આવ્યો તો કે ખેલ હતો, ખેલ પૂરો થઈ જાય બસ પૂરું, એ ખેલ છે, ખેલ પૂરો થઈ જાય પછી પૂરું, પછી પાછા જેમ હતા એમ. અને ખેલની તો જ મજા હશે. અબ્રાહિમ લિંકને જે વ્યાખ્યા આપી લોકશાહીની, લોકોથી લોકો દ્વારા લોકો માટે લોકોથી ચાલતી સરકાર, પણ એમાં સ્પષ્ટ લખ્યું કે પ્રબળ વિરોધ પક્ષ હોવો જોઈએ, અને તો જ મજા હશે ને. એ ખેલ છે, અને ખેલની મજા વાત કરીશ ને તો યુવાન મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય, મહારાણા પ્રતાપના અવસાનના સમાચાર જે અકબરે હાંભર્યા હતા ને તે તલવાર મૂકી દીધી હતી દિલ્હીની કચેરીમાં. મહારાણા પ્રતાપ એમના મોતે મર્યા હતા, બહુ મોટી ઉંમરે પેટના દુખાવાના હિસાબે. પણ અકબરને જેવા ખબર પડ્યા કે મહારાણા પ્રતાપના પ્રાણ ત્યાગી દીધા મહારાણા પ્રતાપે, ત્યારે અકબરે તલવાર મૂકી દીધી હતી. અને કોઈ કીધું તો મહારાજ કેમ તલવાર મૂકી દીધી, હવે કેના હમ લડવું,
લેડા જેવી વ્યક્તિ એક હતી. હવે બી હવે હવે હું કેને હમ લડવું? એની મજા છે, લડવાની એક મજા છે. પણ આ ખેલ પૂરો થયો એટલે પૂરો. પછી માની લો કે આ બત્રી પુત્ર હવે પાછા હુંડામાં એક થઈ જવાનું હોય. તાણું આવે, સમય આવે. પણ એ તો રાજકીય વાત થઈ. પણ આપણે જે વાત કરીએ છીએ કે શબ્દોની મજા, દાતારીની મજા, કહા તા ચંદનનું સુખ કારમીર હું જાણે, ગહાવામાં શું મજા છે ચંદનને ખબર હોય, કારમીર પાણાને શું ખબર હોય ગહાવામાં શું મજા છે. હા, ઘણા એમ કહેતા પ્રેક્ટિકલ થઈને રહેવું જોઈએ. હા, બધી બાબતમાં પ્રેક્ટિકલ ન હાલે, સમય આવ્યો છે. હે, પણ જે ન કરી શકે એ ન કરી શકે, અને જે ન છોડી શકે એ ન છોડી શકે સાહેબ. હા, કોઈ એમાં લોભિયો બેઠો હોય ને વિચાર કરે મારે કાલથી દાતારી શરૂ કરી દે, ભૂલ ન ખાતા કોઈ દહ્યું ન દઈ હોગો. એ તો બેઠા હોય ત્યાં સુધી નો તાવ હોય, બાકી લોહીમાં નથી ક્યાં જ દીધું. તો આજની વાત ને, આ તો દેવાની મનાઈ કરી છે, પણ આ તો હું ક્યાંય પ્રસંગ આવે તેની વાત કરું છું. તમે હીરા ગણવામાં જતા હોય તો ઘણા જોયું હશે, અને હીરાના કારખાનામાં આપણે હાલે છે જુનાગઢ સુરતમાં બધે, એ ગહી 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 અને હીરો બનાવે. પણ હીરો છે તો એમાંથી હીરો નીપજે છે, બાકી લઈ જાય ગિરનારમાં પાણો જિંદગી આખી, ગયો તો હીરો થાય. તો જેના ધર્મમાં જ નથી, જેના મૂળમાં જ નથી, હીરો હોય તો ગહીએ નીકળે. બાકી નથી હરવાણી હાથી હોય તો દુકાળમાં ડૂકે નહીં, પણ પેટાળ પાપી હોય એની ભયખી ન દૂધે ભૂદરા, એ તો હરવાણી હાથી હોય તો દુકાળમાં માલિકર પડ્યું છે તો નીકળશે. દાતારી હશે લોહીમાં તો દાતારી આવે, સુરવીરતા હશે તો સુરવીરતા આવે, ભક્તિ હશે તો ભક્તિ આવે. પડ્યું જ ન હોય માલિકર તો તોડા જંકશન ધના ભગત પટેલ વાવણી કરવા જતા હતા. ગરીબ માણા હામો દીડ્યો, ભગત મારું ખેતર કોરું રહી જાય હે, કાંઈ છે નહીં. પોતા પાસે હતું વાવણીનું દઈ દીધું. ધના ભગતને વિચાર થયો કે વાવે નહીં તો દુનિયા નિંદા કરશે, ભગતનો દીકરો થઈ ગયો, ખેતર રહી ગયું કોરું, શું કરું, વાવવાનું કાંઈ નંબરે. સાહેબ રસ્તામાં નદી આવતી હતી, વેકરો ભર્યો, નદીની વેકુરના વાવણિયા ભર્યા અને મીઠ માંડી. હકીકત તો એ છે કે દાતા હોય ને મીઠ મંડાય, દાતા હોય ને એને ઓળણી મંડાય. દંતાળના હોય ને દાતા કહેવાય, સારા કામમાં ધન વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓળણી મંડાય, ન્યા વાવેતર કરાય. બાકી દાઢાઓમાં તો રાપું છોડે, બીજાને ઉઠલા હોય ને જડા મુળકા ઢોવે ને દાઢે વાવેતર થોડા હોય. અને વાવણી કરી છે ને મારી વાત આમ સમજાય, ડાબા હાથમાં ડાબો હાથ વણણી માથે હોય, જમણા હાથમાં રાઈને ખરપીઓ હોય, બળદને ખરપીઓ મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપીઓ મારે, ડાબે હાથે દાણા વાવે, અને બાજરી પાકે, અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યાં દ્રશ્ય જોજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિક હોય તો મારા બાપ દાંતીડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપીઓ માર્યા એ હાથમાં દાંતીડું આવે. આ હાથનું હાથે નથી ભોગવવું પડતું, આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાંથી છે. કોઈ કંઈ કરી જવું હોય તો, બાકી નથી કરવાના ભેહના વાહા જેવા નથી જ કરવાના. જેને નથી કરવું એને તો આખી દાય લાખ ગઢવી બોલે, નવદીવની મોરારી બાપુ બોલે, નથી કરવાનું તો નથી જ કરવાનું. ભલો ભલાઈ લહોજી લહોજી નીચાય અહી નીચું, સુધા સરાય અહી અમરતા, અને ગરલ સરાય અહી મીચું. તુલસીદાસજી મહાત્મે લિખું રામાયણમાં, ભલો ભલાઈ લહી, ભલો મરી જાય ત્યાં સુધી ભલાઈ છોડે નહીં, અને લહોઈ નીચાય અહીં નીચું, નીચ માણસે મરી જાય ત્યાં સુધી નીચતા છોડે નહીં. માખી ઘીમાં પડીને પોતે મરીને પણ ખાનારાને ઓકાવતી જાય. ઘીમાં પડે પોતે મરે, પ્રાણ દઈ નહીં ખાનારાને ઓકાવતી જાય. અખતરો કહો ને કોકની ત્યાં રાંધણું રંધાતું હોય ને બરોબર, એમાં અડધો પેલો ચાહણી ઢોરાય એટલે ત્યાં માખી આવે, કીડી આવે, મકોડી આવે. હવે કાંઠે બેહીને ખાય તો એને અડધી નાચ ધરાય એટલું હોય, પણ કાંઠે બેહીને ન ખાય, એમાં પડે ખૂટે પછી મરે. માખી કી મકોડી અને મૂર્ખ નર બધા મધ લારે મરે.
તના ભગત ને એમ થયું કે વાવણી નહીં વાવું તો મારા નાથ ને દોષ દે, એટલે વેકુર ભરી અને મીઠ માંડી આખા ગામે વાવણી કરી. ધના ભગતે વાવણી કરી, આખા ગામે જુવાર મકાઈ બાજરા વાવ્યા. ધના ભગતે રેતી વાવી અને સાહેબ ભાદરવો મહિનો આવ્યો એટલે આખા ગામના ખેતરોની માલિકો જુવાર અને બાજરા લહેરાતા હતા ને, એવો ને એવો જુવાર ને બાજરો ધના ભગતના ખેતરમાં લહેરાનો તો ધુલકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ પે જૂઠ જનાયો. હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કા. સાહેબ ધૂળીનું ધાન કરીને દેવા વાળો છે, પણ મારો કહેવાનો અર્થ છે રેતી તો રેતી વાવીને પાછા વરી ગયા હોત તો લાચાર થઈ જાય.